હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં બે દિવસ વરસાદ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. સાથે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. આગામી 48 કલાકમાં રાજ્યભરમાં ચોમાસાનું આગમન થશે. રાજ્યના 19 જિલ્લાના 66 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ ખેડાના કઠલાલમાં 75 મિલીમીટર વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.82 મિલીમીટર વરસાદ. જૂન મહિનામાં કુલ 51.33 મીટર વરસાદ અને અત્યાર સુધીનો સિઝનનો કુલ 6.18% વરસાદ નોંધાયો. અમરેલીના સાવરકુંડલામાં અને બાબરામાં વાતાવરણમાં પલટો આવ્યો. તોરી ગામમાં મુશળધાર વરસાદ પડ્યો અને લોકોને ગરમીથી રાહત મળી. અમરેલીમાં લાઠી પંથકમાં ધોધમાર વરસાદ. અવિરત વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાયું તો ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું. અમરેલીના રાજુલાના નવા આગરીયા ગામે ભારે પવન અને મેઘરાજાનું આગમન. પવન સાથે વરસાદનું આગમન થતા ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા. અમરેલીમાં વાડિયાના ઢુંઢિયા પીપરિયા ગામ પાસે વરસાદ પડ્યો, જેના કારણે ગામના ચેકડેમ છલકાઈ ગયા. અહીં આશરે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અમરેલીના લાઠીમાં આવેલા દામનગરમાં મેઘરાજાની મહેર. દામનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં 1-2 ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક અને એકલેરાની ખારો નદીમાં નવા નીર આવ્યા હતા. અમરેલીમાં પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી બાળકનું મોત થયાની ઘટના બની. જિલ્લાના જાફરાબાદના નાગેશ્વરી ગામ નજીક ઘટના બની. મૂળ મહારાષ્ટ્રના 8 વર્ષીય બાળકનું મોત. સુરતમાં 3 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી. શહેરના ચોક બજાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો. સુરતના ઉલપાડમાં ધોધમાર વરસાદ થયો. ભારે ગાજવીજ સાથે વરસાદ. વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે મેઘ સવારી આવી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરતના બારડોલીમાં વાતાવરણમાં પલટો થયો. વાતાવરણમાં પલટો થતા કામરેજ પરસાણા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ થયો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમીથી રાહત મળી. નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવી. વાદળછાયા વાતાવરણમાં મેઘરાજાએ પધરામણી કરી. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો. ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે લોકોને બફારાથી રાહત મળી. મેઘરાજાના આગમને પગલે લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ગોરીમાળાઓથી ઘેરાયેલા શહેરમાં વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું. તાપીમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ. વરસાદને કારણે લોકોમાં ખુશી. ઠંડા પવન સાથે વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. લોકો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સુરેન્દ્રનગરમાં લીંબડીના ગ્રીનચોક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ થયો. ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા. કેટલાક વિસ્તારમાં વૃક્ષ વીજવાયર પર પડતા વીજ પુરવઠો ખોરવાયો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર વરસ્યા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સવારે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું. ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સાબરકાંઠાના પોશીના તથા વડાલી તાલુકામાં વરસાદ પડ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જેના કારણે રસ્તા પર પાણી ભરાયા. રાજકોટના જસદણમાં મેઘરાજાની મહેર. સાથે કોટડા સાંગાણીમાં પણ વરસાદી માહોલ. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ રમણીય બન્યું હતું. રાજકોટના કોટડા સાંગાણીના રામોદ ગામમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ. લોકોને પણ પાણીની મુશ્કેલીથી રાહત મળી. રાજકોટના જામકંડોરણા તાલુકાના ચાવંડી જામદાદર ગુંદાસરી માત્રવાડમાં 3 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે જામકંડોરણા અને કાલાવડ પાસે આવેલા અનેક ગામના ચેકડેમ ઓવરફ્લો થયા. રાજકોટના ગોંડલના આટકોટ જસદણ રામનોદ મોવિયા દેડજી અને આસપાસના ગામમાં વરસાદ પડ્યો. સુસવાટા મારતા ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાઈ ગયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના ગોંડલના સેતુબંધ ડેમમાં એક યુવાનું ડૂબી જવાથી મોત.
યુવાન ડેમમાં એક મહિલાનું ચપ્પલ લેવા ગયો અને પાણીના ભારે વહેણમાં ડૂબી ગયો. જામનગરમાં પણ મેઘરાજાની મહેર, વાતાવરણમાં પલટો આવતા કાલાવાડ તથા આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી. જામનગરના કાલાવડના શીશાંગના પુલ પાસે ચેકડેમ ઓવરફ્લો થયો, જેના કારણે શીશાંગના પુલ પાસે ડાયવર્ઝન વરસાદને કારણે ધોવાઈ ગયું, જેના કારણે રાજકોટ કાલાવડ હાઈવે પર વાહન વ્યવહારને અસર પહોંચી હતી. મહત્વનું છે કે સવારથી કાલાવાડ પંથકમાં ધીમે ધારે વરસાદ થયો હતો. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સડલા કરમાળમાં વરસાદ ખાબક્યો. ધ્રાંગધ્રા તાલુકાના નારિયાળા, રાવડી, યાદર સહિતના ગામમાં પણ વરસાદ થયો છે. સડલા કરમાળ સહિતના ગામમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ. ભુજના ખાવડા અને બંને વિસ્તારમાં વરસાદી ઝાપટા, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. રાજ્યમાં વરસાદનું આગમન થયું ત્યારે મોરબીના માળિયામાં પણ વરસાદ પડ્યો. શહેરમાં ધીમે ધારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે પવનથી વરસેલા વરસાદને કારણે ગાંધીનગરમાં દિવાલ ધરાશાયી થઈ. કુડાસન ખાતે આવેલા એક ખાનગી એપાર્ટમેન્ટની 4 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી. આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન થયું ન હતું. બીજી તરફ ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે આવેલા વરસાદને લઈને વૃક્ષો ધરાશાયી થતા હોવાની ઘટના સામે આવી. વરસાદને લઈને સેક્ટર 7માં પણ વૃક્ષ ધરાશાયી. કોબા પાસે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે મોડાસાના વિશ્રામગૃહની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતા બાલાજી રેસીડેન્સીના રહીશોને પાર્ક કરેલી કાર દબાઈ, જેમાં 2 કાર દબાઈ જતા નુકસાન થયું છે. છોટાઉદેપુરના સાંકડામાં ઇન્દ્રાળ ભાટપુર વચ્ચે વિશાળ ઝાડ ધરાશાયી થયું, જેને લઈ વાહનોની અવરજવર બંધ થઈ. વિદ્યાર્થીઓને પણ આ જ રસ્તો સ્કૂલે જવા માટે લાગુ પડતો હોવાથી બસને અટકાવી દેવામાં આવી અને વિદ્યાર્થીઓને 2 કિલોમીટર ચાલીને શાળાએ જવાનો વારો આવ્યો. અમદાવાદમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. સાથે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠ્યા. મેયર બિજલ પટેલે ભારે વરસાદને લઈ તંત્ર સાબદું હોવાનો દાવો કર્યો. વિપક્ષે કહ્યું કે પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ.